ત્યાં કેન્દ્ર 310 માં પાઠ 3 એમાં સ્તંભલેખ ઉપરની કલા વિશે માહિતી આપી સ્તંભલેખ બરાબર છે એમાં આપણે જોઈએ 3 ગુણનો પ્રશ્ન પૂછી શકાય કેટલા માર્કમાં 3 ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો સ્તંભલેખ ઉપરની કલા વિશે માહિતી આપો તો સ્તંભલેખો ક્યાં આવેલા છે અને કોણે કે છે સ્તંભલેખોનું નિર્માણ કરેલું છે તો જોઈએ એમાં મૌર્ય સમ્રાટ મૌર્ય યુગ જ્યારે આવ્યો એનો સમ્રાટ હતો એટલે અશોક બરાબર જે વિશ્વ વિજેતા કરવા માટે નીકળે છે અશોક અશોકે ધર્મના પ્રચાર માટે ધર્મજ્ઞાઓ મોકલેલા જો સમ્રાટ અશોક છે ને એ રાજા હતો અને સામ્રાજ્યવાદી એને પોતાનું સામ્રાજ્ય છે ને એ વધારવું હતું બરાબર છે પરંતુ કલિંગના યુદ્ધ પછી છે ને વિદ્યાર્થી મિત્રો એનું હૃદય છે ને એ પરિવર્તન થઈ જાય છે કેમ કે કલિંગના યુદ્ધમાં છે ને લાખો લોકોના છે એ મૃત્યુ જોવે છે સૈનિકો લોહીની છે નદીઓ વહી રહી છે તો જ્યારે એની વચ્ચેથી નીકળે છે ત્યારે એ સમ્રાટ અશોકનું છે એ હૃદય પરિવર્તન થાય છે અને પછી એ બૌદ્ધ ધર્મને અંગીકાર કરે છે તો એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યા પછી એ ધર્મનો પ્રચાર કરવા એટલે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે ધર્મજ્ઞાઓ ધર્મને લગતી આજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂના રૂપ સ્તંભલેખો ઉભા કરાવ્યા હતા ધર્મજ્ઞાઓ કોતરેલા એટલે પથ્થર હોય તો એમાં કેમ કે ત્યારે આજના જે આધુનિક પદ્ધતિ નહોતી લખવા માટે તો ત્યારે છે એ પથ્થરમાં છે એ પોતાની જે આજ્ઞાઓ છે એ સમ્રાટ અશોકે છે એ લખેલી છે એમાં કોતરાવેલી છે કોતરેલા શિલ્પ પથ્થર શિલ્પના ઉત્તમ નમૂના રૂપ સ્તંભલેખો ઉભા કરેલા સ્તંભલેખ સ્તંભ એના ઉપર છે એ લખેલું છે સ્તંભલેખો ઉભા કરેલા છે આ સ્તંભો ક્ષણ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે આ જે સ્તંભો છે એ એક જ પથ્થરમાંથી અને સળંગ બનાવવામાં આવેલા છે એમાં અલગ પથ્થર જોઈન્ટ કરવામાં આવેલો નથી આ સ્તંભો ક્ષણ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવતા પથ્થરની પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટ વાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય જે પથ્થર આશ્ચર્ય ચિહ્ન છે કે પથ્થરને કેટલો ઘસવામાં આવતો કે એ ઘસી અને એમાં એટલો ચળકાટ ઉત્પન્ન થતો કે એવું લાગે કે આ જે ધર્મજ્ઞાઓ કોતરાવેલી છે એ જાણે કે ચળકતી એકદમ ચમકતી કોઈ ધાતુમાંથી બનાવેલા હોય એવું લાગે મધ્ય ભાગ સપાટ કે જ્યાં લેખ લખી શકાય એનો જે મધ્ય ભાગ છે એ સપાટ રાખવામાં આવતો કેવો રહેતો પથ્થરનો જે મધ્ય ભાગ છે એ સપાટ રાખવામાં આવતો કે જેથી કરી અને ત્યાં લખાણ લખવું સરળ પડે ઉપર ખાવર હોય તેમાં આપણે લખાણ વ્યવસ્થિત કરી શકીએ નહીં ઉપરનો જે ભાગ મધ્ય ભાગ છે એ મિત્રો સપાટ રાખવામાં આવતો કે જેથી કરી અને વ્યવસ્થિત એમાં લખાણ લખી શકાય સમ્રાટ અશોકના સ્તંભલેખો ક્યાં ક્યાં આવેલા છે અંબાલા મેરઠ અલ્હાબાદ સારનાથ બિહાર સાંચી અને મધ્ય પ્રદેશ કાશી પટના બુદ્ધગયા વગેરે જગ્યાએ છે એ સમ્રાટ અશોકના સ્તંભો આવેલા છે પરીક્ષા પ્રશ્ન પૂછાય કે સમ્રાટ અશોકના શિલાલેખો સ્તંભલેખો ક્યાં ક્યાં આવેલા છે તો આ બધી જ વસ્તુઓ છે એમાં ઉમેરવી પડે અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે જો અશોકના જેટલા પણ શિલાસ્તંભો આપણે જોયા શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ પરીક્ષામાં પૂછાય કયો શિલાસ્તંભ સૌથી ઉત્તમ નમૂનો મનાય છે તો એમાં આવશે સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો માનવામાં આવે છે આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ જો આ જે સ્તંભ છે એની ટોચ ઉપર આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં ચારે દિશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે દિશામાં મુખ રાખી અને એકબીજાને પીઠ છે એકબીજાને ટેકવેલી છે બરાબર ચારે દિશામાં મુખ રાખ્યા છે અને પીઠ છે એકબીજાને ટેકવેલી છે એ રીતે ઉભેલા ચાર સિંહોની આકૃતિ પીઠ ટેકવી અને ચારે દિશામાં જોઈ અને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે બરાબર એ આ સ્તંભલેખ ઉપર આવેલી છે સારનાથ સારનાથનો જે સ્તંભ છે ભગવાન બુદ્ધના ઉપદેશનું સૌપ્રથમ સ્થળ છે ભગવાન બુદ્ધે ધર્મને લગતો સૌપ્રથમ ઉપદેશ આપ્યો હોય તેવી જગ્યા હોય
તો સારનાથ છે જ્યાં ભગવાન બુદ્ધે સૌથી પહેલા પોતાનો ઉપદેશ છે એ આપ્યો છે તેથી એ જે સિંહો છે એ ચાર સિંહો ચારે દિશામાં એકબીજાને પીઠ ટેકવીને ચારે દિશામાં જોઈને ઉભા છે એ સિંહોની નીચે બરાબર ચારે બાજુ ચાર ધર્મચક્રો કેટલા ધર્મચક્રો ચાર ધર્મચક્રો અંકિત કરેલા છે કેટલા ધર્મચક્રો ચાર ધર્મચક્રો અંકિત કરેલા છે આ ઉપરાંત એમાં હાથી ઘોડા કે બળદની આકૃતિ પણ છે હાથી છે ઘોડા છે અને બળદની આકૃતિ પણ સિંહ અને એ સિવાયની પણ જે આકૃતિઓ છે એનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે ચોવીસ આરાવાળા ધર્મચક્ર ને જો ચોવીસ આરાવાળા છે ચાર ધર્મચક્રો છે ને એમાં એક ચોવીસ આરા છે કેટલા છે ચોવીસ આરાવાળા ધર્મચક્ર ને આપણા રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના જે સફેદ રંગ છે કેસરી સફેદ અને લીલો એમાંનો જે સફેદ રંગ છે એના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ ચાર સિંહો તેમજ જે ચાર સિંહો છે ની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારવામાં આવ્યું છે તેમજ જો ઉપર જે ચાર સિંહોની આકૃતિવાળો જે સ્તંભ છે આપણે ઘણી વખત જોયો હશે બરાબર છે પૈસાની રૂપિયાની નોટો હોય બરાબર છે સો બસો પાંચ એની નોટમાં પણ છે એ આ ચક્ર છે એ મિત્રો રાખેલું હોય છે બરાબર તો એ જે સફેદ કલરની વચ્ચે જે સફેદ રંગના પટ્ટામાં જે સ્થાન આપવામાં આવ્યું છે અશોક ચક્ર એ ચોવીસ આરા છે ચોવીસ આરા છે ને મિત્રો ચોવીસ કલાકનો સમય છે એ નિર્ધારિત કરે છે પાઠ ત્રણ જે આપણે ત્રણ ગુણના વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો પૂછાય છે ત્રણ માર્કમાં જે પ્રશ્નો પૂછાય છે એમાં મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતમાં જે સૂર્ય મંદિર આવેલા છે એમાંનું મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એમાં જેનું નિર્માણ છે સોલંકી યુગમાં થયેલું છે અને જેનું નિર્માણ હેમદેવ સોલંકીએ કરેલું છે બરાબર તો મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જે જિલ્લો છે એનું મોઢેરા છે જે મોઢેરા છે એ જગ્યા ઉપર છે એ આ સૂર્ય મંદિર છે એ આવેલું છે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું તેનું નિર્માણ ક્યારે છે ઈસવીસન 1026માં ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકીનું પ્રથમ ભીમદેવ સોલંકી પ્રથમ એના શાસનકાળમાં છે ત્યારે આ મોઢેરાના સૂર્ય મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે આ મંદિરનો પ્રવેશદ્વાર છે ને એ વિદ્યાર્થી મિત્રો પૂર્વ દિશામાં છે આ મંદિરનો પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે મોટા ભાગના ભારતમાં જે મંદિરો આવેલા છે મોટા ભાગના મંદિરોનું મુખ એ પૂર્વ દિશા તરફ હોય છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશ જો પૂર્વ દિશામાં છે સૂર્ય મંદિર છે એટલે જ્યારે પણ સૂર્યોદય થાય ત્યારે એના જે કિરણો છે એ મંદિરની અંદર જે ગર્ભગૃહ આવેલું છે ત્યાં પડે છે ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા સૂર્યની પ્રતિમા ત્યાં અંદર છે સૂર્યની પ્રતિમા છે એની પ્રતિમાના મુગટ પ્રતિમા ઉપર જે મુગટ છે એ મુગટની મધ્યમાં રહેલા મણી એ મુગટની ઉપર મણી એ હીરો રહેલો હતો મણી રહેલો હતો એ અત્યારે નથી કેમ અંગ્રેજો છે ઘણું બધું છે એમણે ભારતના ઘણા મંદિરો છે ખંડિત કર્યા એમાં જે કિંમતી વસ્તુઓ હતી એ પોતાની હારે છે એ લઈ ગયા છે બરાબર તો એ મણી સૂર્યનો જે મુંગટ હતો એ મુંગટ ઉપર જે મણી હતો એ મણી પર છે એ સૂર્યના કિરણો છે સીધા પડતા સમગ્ર મંદિર છે એ પ્રકાશપુંજથી જળવાઈ ઉઠ્યું સમગ્ર મંદિર છે એમાં સૂર્યનું જે પેલું કિરણ છે એ સૂર્યની જે પ્રતિમા છે એના ઉપર જે મુંગટ રહેલો છે મુંગટ ઉપર જે મણી છે એ મણી ઉપર પહેલું કિરણ પડતું એટલે એ કિરણના પરાવર્તનથી લઈ અને આખે આખું જે મંદિર છે એ પ્રકાશથી જળવાઈ ઉઠતું હશે પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે પરિણામે શું થતું હશે કે સમગ્ર જે વાતાવરણ છે એમાં દિવ્યતા છે એ પ્રગટતી હશે આ મંદિરના ગર્ભગૃહની બહાર જો આ મંદિરના ગર્ભગૃહની બહાર મંદિર પૂર્ણ થાય તેના પછી બહાર સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે જો વિવિધ મૂર્તિઓ ગર્ભગૃહની બહાર સૂર્યની વિવિધ મૂર્તિઓ છે તે અંકિત થયેલી જોવા મળે છે એટલે કે ત્યાં ભગવાન સૂર્યની
12 મૂર્તિઓ છે એ આવેલી છે આ મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે કીરા એક ગણવા પ્રશ્ન પૂછાય કે આ મંદિરનું મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું જોવા મળે છે તો એનું નકશીકામ છે મિત્રો ઈરાની શૈલીમાં જોવા મળે છે ઈરાની શૈલી ખાસ યાદ રાખજો સૂર્ય મંદિર આગળના ભાગમાં સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે જો સૂર્ય મંદિર છે એ પૂર્ણ થાય ત્યાર પછી એનો આગળનો જે ભાગ છે જે આપણે પગથિયા ચડી અને મંદિર સુધી જાય એટલે જે પગથિયાવાળો વિસ્તાર છે ત્યાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ એટલે કે પાણીનો કુંડ છે આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 શિવ મંદિરો છે કેટલા મંદિરો છે શિવ મંદિર છે ત્યાં બરાબર કેમ કે સોલંકી યુગના છે એ લોકો શિવ ભક્ત હતા એટલે સૂર્ય મંદિર આગળ જે જળકુંડ છે એમાં 108 એ શિવ મંદિરો ત્યાં આવેલા છે તેમાં સવાર સાંજ ભ્રષ્ટાવણ આવતા દીપમાલાના લીધે નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે તેમાં મંદિરમાં જે 108 મંદિર છે તેમાં સવાર સાંજ દીપમાલા પ્રગટાવવામાં આવે છે એટલે દીવાઓ પ્રગટાવવામાં આવે છે જેથી કરી ત્યાંનું જે દ્રશ્ય છે એ નયન રમ્ય બને છે